वडोदरा महानगरपालिका द्वारा निःशुल्क आरोग्य शिबिरनो शुभारंभ कर्यो हतो। वडोदरा महानगरपालिका ने आरोग्य विभाग सयाजी जनरल हॉस्पिटल ना मोबाइल हॉस्पिटल यूनिट मेडिकल कॉलेज गुजरात मेडिकल एजुकेशन एंड रिसर्च सोसायटी गोत्री टीम आयुषना संयुक्त उपक्रमे जाहिर जनताना लाभार्थीओ माटे शहरना जुदा जुदा विस्तार में तारीख 31/7/2023 थी तारीख 21/9/2023 सुधी आयोजित निःशुल्क आरोग्य तथा शिबिरना शुभारंभ में आज रोज गुजरात सरकारना माननीय मुख्य दंडक श्री बालकृष्ण खंडेराव शुक्लना वरदहस्ते तथा माननीय मेयर श्री निलेशभाई राठौड़नी उपस्थिति में शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं। जयरे डेप्यूटी मेयर नंदाबेन जोशी सयाजीगंजना धारासभ्य केयूरभाई रोकड़िया डेप्यूटी कमिश्नर एच जे प्रजापति वडोदरा महानगरपालिकाना स्थायी समितिना अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल भारतीय जनता पार्टीना दंडक चिराग बारोट आरोग्य समितिना अध्यक्ष डॉक्टर राजेश शाह सहितना अधिकारीओ काउंसिलरो उपस्थित रह्या हता। वडोदरा महानगरपालिका द्वारा एसएचजी हॉस्पिटल आयुष टीम अने मोबाइल वाहनना सहयोगथी આજથી એટલે કે 31 તારીખથી શરૂ થયેલ આ કેમ્પ સતત 1.5 મહિના સુધી ચાલવાનો છે, 21 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે અને તે વડોદરા શહેરના તમામ વહીવટી વોર્ડમાં અને ચૂંટાયેલા વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજના આ કાર્યક્રમના ઉદઘાટનમાં વડોદરા શહેરના મેયર માનનીય શ્રી નિલેશભાઈ રાઠોડ સાહેબ, અમારા ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી કિરણ રોકડિયા સાહેબ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્રભાઈ, સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અર્પિત સાગરજી અને પ્રજાપતિ સાહેબ અને સાથે સાથે તમામ મેડિકલની ટીમ અને અમારા કાઉન્સિલર મિત્રો સાથે આ કાર્યક્રમનો શુભારંભ થયેલો છે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન આવતા દિવસોમાં થવાનું છે। આપના ત્યાં અમારા સ્વાસ્થ્યકર્મીઓ અને સાથે સાથે અમારા ત્યાંના અમારા સંગઠનના મિત્રો અને કોર્પોરેશનના કર્મચારીઓ આપની પાસે માહિતી લઈને આવે તો આ કેમ્પનો આપણે લાભ લેવો જોઈએ, કારણ કે આ કામ એવું છે કે જે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા એક સંવેદનશીલ પગલું છે અને તેમાં તમામ નાગરિકોનું હિત જળવાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટેનો આ જ્યારે એક પ્રામાણિક પ્રયત્ન થઈ રહ્યો છે તે પ્રયત્નોના સાથે આપણે બધા જ જોડાઈએ, જેથી કરીને આજે જોયું આપણે કે આ કેમ્પમાં તમામ પ્રકારની બીમારીઓની પ્રાથમિક સારવાર અને એનું ડાયગ્નોસિસ કરવા માટેની તૈયારી કરેલી છે। આ તૈયાર જોયા પછી તબિયત જોયા પછી એવું લાગે કે વધારે કંઈક સારી સારવારની જરૂર છે, તેના માટે પણ તમામ સરકારી હોસ્પિટલમાં એનું આયોજન કરવામાં આવ્યું છે। ફરીથી આપ તમામ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે બધાએ આ સેવાનો લાભ લેવો અને જેનાથી આપણું સ્વાસ્થ્ય હજુ સદૃઢ રહે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।